नमस्कार विद्यार्थी मित्रों, हूँ निलेश ठोरिया। गया लेक्चर अंदर आपने जे सिलेक्टेबल मार्कर के जे क्लोनिंग वाहक नी अंदर के जे आपने बे मुद्दा जो किया, आम तो आपने बात करी थी चार मुद्दा जोवाना। पहलो मुद्दो आपने शू जो किया, ओरिजिन ऑफ रेप्लिकेशन। एना पछी सेकंड जेनो टॉपिक सिलेक्टेबल मार्कर के जेनी अंदर आपने जे सिलेक्ट कर्यु तो के जे क्यो भाग કે જેની સાથે આપણે ઈચ્છિત ડીએનએ જોઈન્ટ થયો। હવે એનાથી આગળ કે એ જે સિલેક્ટેબલ માર્કર છે એ કઈ જગ્યાએથી જોવા મળે, એની જે સાઇટ જગ્યા, જેને આપણે શું કીધું, ક્લોનિંગ જગ્યા, કે જ્યાંથી કોપી થવાની શરૂઆત થાય, કે જે ક્લોનિંગ જગ્યા, તો એની અંદર આપણે જે માહિતી લેવાની છે કેને લઈશું આપણે, પીબીઆર 322। હવે તમને પ્રશ્ન થાય કે પીબીઆર 322 શું છે, તો એક આખો પ્લાઝમિડ છે જે નેચરલી બેક્ટેરિયાની અંદર જોવા મળે નહીં। સમજો, આ જે નેચરલી છે નહીં, આ શું આર્ટિફિશિયલી, મતલબ શું બનાવેલો પ્લાઝમા છે। કદાચ નીટમાં ક્વેશ્ચન આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે કૃત્રિમ છે, કુદરતી નથી, નેચરલી છે નહીં, બેક્ટેરિયાની અંદર જોવા ન મળે। પણ આ પ્લાઝમિડ કોને બનાવ્યો એના આધારે એનું નામ આપ્યું પી, મતલબ પ્લાઝમિડ। આ પણ આપણે એનસીઆરટીમાં ઉલ્લેખ નથી। બી મતલબ બોલિવર, આર મતલબ રોડિગ્યુઝ, આ બે વૈજ્ઞાનિકે આખે આખો જે પ્લાઝમિડનું જે સ્ટ્રક્ચર ઉભો કર્યું, બરાબર, એટલે એને નામ શું આપ્યું, પીબીઆર 322, જેની સિક્વન્સ ક્રમમાં આપણે જોઈ શકીએ। હવે આની અંદર તમે જોઈ શકો, આપણે આ જોઈ ગયા ઓરિજિન ઓફ રેપ્લિકેશન, આરઓપી આપણે કંઈ જોવાનું નથી, ઓરિજિન ઓફ રેપ્લિકેશન કે જ્યાંથી સ્વયં જનનની શરૂઆત થાય। હવે એની અંદર બે સાઇટ આપણને આપેલી છે, આ જે આખ્યાખી જે ભાગ કે જે લઈ લો આખ્યાખી સાઇડ જે કઈ સાઇડ છે, એમ્ફિસેલિન રેઝિસ્ટન્સ, ત્યાર પછી આ જે આખ્યાખી સાઇટ કઈ છે, ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ, રેડી। હવે આની અંદર તમે જોઈ શકો કે જે અલગ અલગ ઉત્સેચક, જો આ ખાસ યાદ રાખજો, કેમ કે નીટની અંદર આમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવી શકે, કેમ કે આ ટેટ્રાસાયક્લિનમાં કયા કયા રિસ્ટ્રિક્શન ઉત્સેચક જોવા મળે, તો BAMH1, SAL1, ત્યાર પછી એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ સાઇડની અંદર કયા કયા ઉત્સેચક જોવા મળે, PVU1, PST1, રોપની અંદર PVU2, બાકીના જે નાની જગ્યામાં ECOR1, CLE1 અને HIND3, આ ત્રણ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જોવા મળે। નોર્મલી આમાં જોઈએ તો કેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચક થાય, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 રિસ્ટ્રિક્શન ઉત્સેચક એક પ્લાઝમિડની અંદર જોવા મળે। હવે આટલા બધા ઉત્સેચક આમાં હોવાનું મુખ્ય કારણ શું, કે જે આટલી બધી જગ્યા સાઇટ, કે આટલા બધી ઉત્સેચકની જગ્યા શું કામ રાખવાનું, થોડાક ઉત્સેચક હોય તો ન ચાલે, ચાલે, પણ થાય શું કે ધારો કે સપોઝ તમારે એક પ્લાઝમિડ આપણે જે સમજવા માટે લઈ, જસ્ટ સમજવા માટે એક આ પ્લાઝમિડ આપણે લીધો। હવે આ જે પ્લાઝમિડની અંદર સપોઝ ધારો કે એક જ સાઇડ છે કે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક લઈ લે, કે BAMH1 અને SAL1, આ જસ્ટ ઉદાહરણ તરીકે, આ હોય જ નહીં એના માટે તમે કહું। હવે ધારો કે એક જ વાકે BAMH1 અને SAL1 રિસ્ટ્રિક્શન ઉત્સેચક, બાકીના એક ઉત્સેચક નથી। હવે સપોઝ ધારો કે તમારો જે ડીએનએનો સિક્વન્સ છે, એ જે સિક્વન્સનો ક્રમ કયા ઉત્સેચકને મળતું આવે, PVU1ને મળતું આવે, તો તમારે શું કરવું પડશે, વરી બીજા બેક્ટેરિયા લેવા જોઈશે, કે જે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડનો ક્રમ કેને મળતો આવે, PVU1, હવે આ એક એને મળતા નથી, તો આ બેક્ટેરિયાનો પ્લાઝમિડનો ક્રમ। એ જ રીતે સપોઝ ધારો કે તમારે જે સિક્વન્સ ક્રમ છે એ CLE1ને મળતો આવે, તો તમારે વરી બીજો એક બેક્ટેરિયા લેવો પડશે, જેથી શું થાય કે જેની ક્વોન્ટિટી વધારે રાખવી પડે। એની જગ્યાએ તમે એક જ પ્લાઝમિડ લઈ લ્યો, એક પ્લાઝમિડની અંદર આટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચક રાખી દો, તો આ બધાના જે સિક્વન્સ ક્રમમાં આવી ગયા। હવે ધારો કે તમારે ECOR1ની જરૂર પડે, તો આ પ્લાઝમિડ લઈ લો, આમાં છે તો અહીં કટ થઈને જોઈન્ટ થઈ શકશે, અથવા તો CLE1 જોતા હોય તો એ પણ થઈ શકે, જેથી શું થાય કે આવા ઘણા બધા બેક્ટેરિયાનું સંવર્ધન કરવાની જરૂર પડે નહીં, એકમાં બધી સાઇડ એમાં અવેલેબલ જોવા મળે, ક્લિયર। તો એનો મતલબ આ એક જ છે કે એની અંદર આટલા બધા રિસ્ટ્રિક્શન ઉત્સેચક રાખવાનું મુખ્ય કારણ। પ્લસ બીજું કે એક નાની જગ્યા છે, જો આ બધી જગ્યા મોટી લઈ શકો, નાની જગ્યાની અંદર ઘણા બધા રિસ્ટ્રિક્શન ઉત્સેચક જોવા મળે, તો આજે નાની જગ્યામાં આ ત્રણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક જોવા મળે,
માટે એને શું કહેવાય મલ્ટીપલ મલ્ટીપલ ક્લોનિંગ સાઇટ, જેને મલ્ટીપલ ક્લોનિંગ સાઇટ તરીકે આપણે ઓળખી શકીએ. સોરી જોઈ લીધું સ્પેલિંગ, મલ્ટીપલ ક્લોનિંગ સાઇટ, અથવા તેને શોર્ટ ફોર્મમાં શું કહી શકીએ આપણે MCS. એટલે આના ખાસ યાદ રાખજો નીટ માટે, કે જે નાની જગ્યાની અંદર ઘણા બધા રિસ્ટ્રિક્શન ઉત્સર્જક આવેલા. હવે આપણે જોઈએ કે જે ક્લોનિંગ જગ્યા, તો ક્લોનિંગ જગ્યાની અંદર આપણે વાત કરી હતી કે નોર્મલી શું કરીએ આપણે, કોઈ પણ એક જ રિસ્ટ્રિક્શન ઉત્સર્જકનો ઉપયોગ કરીએ. હવે એકથી વધારે જે રિસ્ટ્રિક્શન ઉત્સર્જક કે જેની અંદર આનો જે સિક્વન્સ ક્રમ શું હોય ને એક જ હોય, એ પ્રકારનો ઉપયોગ કરી. ધારો કે બામ હેચનનો ક્રમ હોય GAA TTC, આ GAA TTC, તો એક જ જગ્યા છે. એ વળી અહીંયા નહીં હોય GAA TTC, GAA TTC, સપોઝ અહીંયા લઈ લે GAA TTC, GAA TTC, તો આટલા બધા એના ક્રમ એક પ્લાઝમિકની અંદર નહીં હોય. નકર શું થશે, તમે બામેચોનથી આને કટ કાપશો તો અહીં કટ થઈ જશે, એક કટ અહીંયા થઈ જશે, એક કટ અહીંયા થઈ જશે, જેનાથી શું થઈ છે કે તમારા જે પ્લાઝમિડના શું થઈ જશે ટુકડા. પ્લાઝમિડના ટુકડા થઈ ગયા તો તમારો જે વિદેશી ડીએનએ કે જે ઈચ્છિત ડીએનએ આમાં દાખલ થઈ શકશે નહીં, અને આપણને જે જોતું એ રિઝલ્ટ મળે નહીં. તો એના માટે શું હોય કે જે ઓછામાં ઓછા ટુકડા થાય, કે જે રિસ્ટ્રિક્શન ઉત્સર્જકથી જો એક જ ટુકડો થાય તો બેસ્ટ કહી શકીએ, તો ઓછામાં ઓછા ટુકડા થાય એ પ્રકારનો જે પ્લાઝમિડની પસંદગી કરવામાં આવે તો જ એને ક્લોનિંગ સાઇટની અંદર એ દાખલ થઈ શકે. એટલે હવે આપણે જે જોઈ ગયા હતા અગાઉના જે લેક્ચરની અંદર, કે જેની અંદર આપણે જોયું હતું આપણું જે પ્લાઝમિડ એની અંદર આપણે શું એડ કરી દીધું હતું, વિદેશી ડીએનએ, મતલબ ઈચ્છિત ડીએનએ. હવે એ ઈચ્છિત ડીએનએ દાખલ થઈ ગયો હતો તો એના માટે આપણે સિલેક્ટેબલ માર્કર જોયા હતા. તો સિલેક્ટેબલ માર્કરની અંદર આપણે જોયું હતું કે એની અંદર એમ્ફિસિલિન માધ્યમ દાખલ કરો. જોઈ લઈએ આપણે કે જે આપણે આટલું જોઈ ગયા હતા, આ એક આખો ભાગ લઈ લીધી એની અંદર, કે જેની અંદર ત્રણ શક્યતા આપણે જોવા મળી હતી. એ ત્રણ શક્યતા કઈ કઈ હતી ફરીથી એકવાર જોઈ લઈ ફટાફટ, જેથી તમને ખ્યાલ આવે, કેમ કે આના આધારે જ આપણે શીખવાનું હોય. તો એકની અંદર શું દાખલ થઈ ગયો હતો, પ્લાઝમિડ. એકમાં દાખલ જ નથી થયો, એકમાં પ્લાઝમિડ પ્લસ જે આપણો ઈચ્છિત ડીએનએ દાખલ થયો હતો, અને એકમાં દાખલ થયો નહોતો. રેડી, આ ત્રણ શક્યતા આપણે જોઈ ગયા હતા. હવે આપણે શું કહી રહ્યું હતું કે આ જે ભાગની અંદર અહીંયા બે સાઇટ હતી, અહીંયા ટેટ્રાસાયક્લિન, અહીંયા ટેટ્રાસાયક્લિન, અહીંયા આપણે એમ્ફિસિલિન, અહીંયા પણ એમ્ફિસિલિન. હવે આની અંદર શું હતું કે આપણે જોઈ ગયા હતા કે જે ટેટ્રાસાયક્લિન છે આની અંદર કેવા હતા, સક્રિય. આમાં પણ શું હતું, સક્રિય. આમાં એ સાઇડ કેવી બની ગઈ હતી, નિષ્ક્રિય, કેમ કે આપણે ઈચ્છિત ડીએનએ ટુકડો એમાં દાખલ થઈ ગયો હતો એ સાઇડ ઉપર, બામ એચ નું રેડી. અને આ ભાગ કેવો હતો, સક્રિય. આને આપણે શું કીધું હતું, પુનઃ સંયોજિત. આને આપણે શું નામ આપ્યું હતું, બિન પુનઃ સંયોજિત ભાગ. કેમ કે એની અંદર વિદેશી ડીએનએ ટુકડો દાખલ થયો નથી, ઈચ્છિત ડીએનએ ટુકડો દાખલ નથી થયો, માટે આપણે એને બિન પુનઃ સંયોજિત ભાગ તરીકે ઓળખાતા. રેડી, હવે આ ત્રણેને આપણે એક માધ્યમમાં દાખલ કરી દીધું. હવે એની અંદર કયું માધ્યમ નાખ્યું હતું, એમ્ફિસિલિન, જેથી આ ભાગ તો નષ્ટ થઈ ગયો હતો. હવે એમ્ફિસિલિનમાં એ ભાગ નષ્ટ થઈ ગયો, મતલબ એ ગ્રો કરશે નહીં, એટલે એની વૃદ્ધિ થઈશે નહીં. તો વૈધા બે ભાગ, તો આ રીતની બે કોલોની જોવા મળશે. ધારો કે સપોઝ લઈ લ્યો આ રીતની કોલોની, આ પ્રકારની કોલોની જોવા મળી કે આટલા ગ્રો થયા, એમાં આ ભાગ નષ્ટ થઈ ગયો, એટલે એમાં જોવા નહીં મળે. હવે આ જે બે ભાગની અંદરથી કે આપણો કયો ભાગ જે પુનઃસંયોજિત ભાગ છે એને આપણે ગોતવાનો છે, તો શું કરશો આપણે, એનું લેપન કરશો, વિદ્યુત લેપન કહી શકીએ ને. તો એની અંદર શું થાય કે આની શું કરવામાં આવે, કોપી કરવામાં આવે. મતલબ શું કે આમાં જે કોટનનું કાપડ રાખી છાપી અને અહીંયા મૂકી દેવાનું,
જેથી શું થાય કે આના આના ભાગ આના જોવા મળશે, સેમ વસ્તુ, એમાં કાંઈ નહીં ફેરફાર. એની જે પોઝિશન છે એ પોઝિશન એમનેમ રાખવાનું, એમાં કાંઈ ફેરફાર નહીં. દાદા દોરી નહીં આપણે, સપોઝ આ રીતે લઈ લે, વધારે સરળતાથી રહી આપણને. ધારો કે એની પોઝિશન આ સમજવામાં આપણને સરળ રહી, એટલે એક બે ત્રણ ચાર ને પાંચ લઈ લે. આપણે સેમ વસ્તુ એને શું કરી નાખી, કોપી કરી નાખી, એનું લેપન કહેવાય. રેડી, ઓરિજિનલ ભાગ એમને રાખશો, પહેલા એમ્પિસિલિન દાખલ કર્યો હતો, ત્રીજો ભાગ નષ્ટ થઈ ગયો. આ બે ભાગ નષ્ટ શું કામ નહીં થાય, એનું એક કારણ કેમ કે આપણે એને કઈ માધ્યમમાં ટેટ્રાસાયક્લિનની અંદર બામ એચ1 દાખલ કરી દીધો. રેડી, હવે એમ્પિસિલિન ભાગ કેવો હોય, આમાં સક્રિય આમાં સક્રિય, તો એમ્પિસિલિન રેઝિસ્ટન્સ આનો શું કરશે, વિરોધ કરશે, તો આ એકને કંઈ અસર થઈ છે નહીં. હવે એને તમે કેમાં મૂકી દઈશો, ટેટ્રાસાયક્લિન માધ્યમમાં દાખલ કરી દો. હા, જેવું તમે ટેટ્રાસાયક્લિન માધ્યમમાં દાખલ કરશો તો શું થશે, તો એની અંદર શું થશે કે જે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ વાળો જે ભાગ હતો, એ ભાગ આપણો તો કેવો હતો, આમાં નિષ્ક્રિય, જે નિષ્ક્રિય હશે એ આનો વિરોધ કરી શકશે નહીં. તો એ વિરોધ નહીં કરે તો એ ભાગ કેવો થઈ જશે, નષ્ટ થઈ જશે. સપોઝ ધારો કે અહીંયા આટલા આટલા ભાગમાં એ ભાગ શું થઈ ગયા, નષ્ટ થઈ ગયા, હવે એ કાંઈ ઉત્પન્ન થતા નથી. સપોઝ આટલા ભાગ કહી, તો એ ભાગ શું થઈ ગયા, નષ્ટ થઈ ગયા. તો વૈદ્યકીય ભાગ કે જે શું કરશે, ટેટ્રાસાયક્લિન માધ્યમનો શું કરશે, વિરોધ કરશે. મતલબ જે વૈધો ભાગ એ કેવો વૈધો ભાગ, બિન પુનઃ સંયોજિત ભાગ કહી શકીએ આપણે. કેમ કે પુનઃ સંયોજિત ભાગની અંદર એક સાઈડ નિષ્ક્રિય થઈ જાય, એ માધ્યમ નાખશો એટલે તરત એ નાશ પામશે. તો આપણે આટલું કહી શકીએ કે બિન પુનઃ સંયોજિત ભાગ, સમજો, બિન પુનઃ સંયોજિત ભાગ બંને માધ્યમમાં કેવો હોય, સક્રિય. કહી શકો કે એમ્ફિસિલિનમાં સક્રિય હોય અને ટેટ્રાસાયક્લિન બંને માધ્યમમાં એ સક્રિય જોવા મળે. જ્યારે પુનઃ સંયોજિત ભાગ, પુનઃ સંયોજિત મતલબ શું કે તમારો વિદેશી ડીએનએ ટુકડો એમાં દાખલ થયો, મતલબ આર ડીએનએ, તો જે પુનઃ સંયોજિત ભાગ છે એ એક જ માધ્યમમાં સક્રિય થઈ છે. કેમ એક જ માધ્યમમાં, એવું ફિક્સ નહીં ટેટ્રા. તમે જો PVU1 લીધો હોય તો આ ભાગમાં ટેટ્રાસાયક્લિનમાં સક્રિય રહી, હવે બામ H1 લીધો તો કયા માધ્યમમાં સક્રિય રહેશે, એમ્ફિસિલિન. રેડી, તો બંનેમાંથી કોઈ પણ એક જ માધ્યમમાં એ સક્રિય રહે, જ્યારે બિન પુનઃ સંયોજિત ભાગ બંને માધ્યમમાં સક્રિય જોવા મળે. જેએનસીઆરટીની છેલ્લી લીટીમાં ઘણા બધા વિદ્યાર્થીને કન્ફ્યુઝન થતું હોય, તો એના માટે આ ખાસ યાદ રાખી લીજો કે બિન પુનઃ સંયોજિત કે જેની અંદર તમારો વિદેશી ડીએનએ ટુકડો દાખલ નથી થયો, જ્યાં સુધી વિદેશી ટુકડો દાખલ ન થયો હોય તો એ ભાગની અંદર શું થઈ છે કે બંને ભાગ કેવા રહેશે, સક્રિય. જેમાં દાખલ થઈ ગયો, જે ભાગની અંદર ટેટ્રાસાયક્લિન કે એમ્ફિસિલિન જે ભાગમાં દાખલ થઈ ગયું એ ભાગ નિષ્ક્રિય. મતલબ ટેટ્રાસાયક્લિનમાં દાખલ થયો હોય તો એનું માધ્યમ દાખલ કરશો તો એ નષ્ટ થઈ જશે, જો એમ્ફિસિલિનમાં દાખલ થયો હોય તો એમ્ફિસિલિનનું માધ્યમ દાખલ કરો તો નષ્ટ થઈ જાય. રેડી, તો એની અંદર આ બે ભાગ કેવા હતા, પરિવર્તનીય. તો કહી શકીએ કેમ કે અપરિવર્તનીય તો પહેલા જ નષ્ટ થઈ જશે. હવે શું કરશું આપણે, પહેલા તો આ લીધો તો એમ્ફિસિલિનમાં દાખલ કરી એની કોપી કરી અને બીજું પાત્ર બનાવ્યું આપણે, પછી ટેટ્રાસાયક્લિન દાખલ કર્યું, જેથી આપણો જે ટેટ્રાસાયક્લિન નિષ્ક્રિય વાળો ભાગ નિષ્ક્રિય ક્યારે થયો, કે જ્યારે આપણે વિદેશી ડીએનએ ટુકડો ટેટ્રાસાયક્લિન સાઇટમાં, મતલબ આ સાઇટને તોડી અને આપણા આ ભાગની અંદર વિદેશી ડીએનએ ટુકડો એડ કરી દીધો, જેથી એ ભાગ કેવો બની ગયો, નિષ્ક્રિય. એટલે આખે આખો ભાગ આપણો નિષ્ક્રિય થઈ ગયો. હવે નિષ્ક્રિય થઈ ગયો એટલે એ ટેટ્રાસાયક્લિન જેવો દાખલ કરશે તો આ નિષ્ક્રિય ભાગને નષ્ટ કરી નાખે, એટલે આખે આખો ભાગ એનો નષ્ટ થઈ જાય. તો આટલા આટલા ભાગમાં શું થઈ ગયો, નષ્ટ થઈ ગયો. હવે આ બેને શું કરશું આપણે, કમ્પેર કરશું, કેમ કે જે નષ્ટ થઈ ગયો ભાગ ને એ જ આપણે જોઈએ.
બાકીના આ ભાગની જરૂર નથી. શું કામ? કેમ કે આપણે વિદેશી ડીએનએ ટુકડો જોઈએ. તો આ બેને કમ્પેર કરશું, કમ્પેર કરીને જોઈશું કે આ બે છે સેમ વસ્તુ છે. ત્રીજો ભાગ નષ્ટ થઈ ગયો તો અહીંયા આપણો કયો ટુકડો હોવો જોઈએ? પુનઃ સંયોજિત ટુકડો હોવો જોઈએ, સોરી પ્લાઝ્મિનનો ભાગ હોવો જોઈએ. પછી જો છે કમ્પ્લેટ ડેડી તો એ બિન પુનઃ સંયોજિત હોય. આગળ જુઓ તો અહીંયા નષ્ટ થઈ ગયો ભાગ તો એ પણ શું હોવો જોઈએ? પુનઃ સંયોજિત. આગળ જોઈ શકીએ આ પણ પુનઃ સંયોજિત હોવો જોઈએ. અહીંયા જુઓ તો અહીંયા છે તો આ પુનઃ સંયોજિત હોવો જોઈએ અને આ પણ શું હોવો જોઈએ? પુનઃ સંયોજિત ભાગ. રેડી? તો આ બેનું કમ્પેર કરી અને તમે નક્કી કરી શકો કે આપણી જે ક્લોનિંગ સાઇટ, ક્લોનિંગ જગ્યા, એટલું પણ ફિક્સ કહી શકો તમે ક્લોનિંગ જગ્યા કે એ ક્યાં દાખલ થયો હોય? ટેટ્રાસાયક્લિનમાં છે. શું કામ? એમ્ફિસિલિનમાં દાખલ કર્યું ત્યારે જ બે સક્રિય હતા, જ્યારે ટેટ્રાસાયક્લિનમાં દાખલ કર્યું ત્યારે એ નષ્ટ થઈ ગયા. મતલબ એ ટેટ્રાસાયક્લિન જગ્યામાં ફિક્સ થયો. અથવા તો જો એમ્ફિસિલિનની જગ્યાએ તમે પહેલા જ ટેટ્રાસાયક્લિન દાખલ કરો તો આય નષ્ટ થઈ જાય ને આય નષ્ટ થઈ જાય. વધે શું? તમારો ડાયરેક્ટ બિન પુનઃસંયોજિત ભાગ જોવા મળે. ક્લિયર? પણ એવું આપણે કરતા નથી. શું કામ? કેમ? એનું કારણ શું? કેમ કે આપણે શું ઉત્સેચકનો ઉપયોગ કરી, આપણે બામ એચ વનનો ઉત્સેચકનો ઉપયોગ કર્યો એટલે આપણને ફિક્સ ખબર જ છે કે આપણો જે ટુકડો ક્યાં જોઈન્ટ થયો હોવો જોઈએ? ટેટ્રાસાયક્લિન. અહીંયા જોઈન્ટ થયો હોવો જોઈએ એટલે પહેલાં આપણે માધ્યમમાં ક્યારે ટેટ્રાસાયક્લિન દાખલ કરતા નથી. જો દાખલ કરશું તો આપણો બે ભાગ નષ્ટ થઈ જશે, જે આપણને મળતું રિઝલ્ટ આવશે નહીં. એટલે આપણે બેને અલગ અલગ ભાગમાં દાખલ કરીએ. ક્લિયર? તો આ રીતે આપણે ક્લોનિંગની જગ્યા, ક્લોનિંગ સાઇટ મેળવી શકીએ. ક્લિયર? ખાસ પોઈન્ટ યાદ રાખજો કે બિન પુનઃસંયોજિત ભાગ જે બંને માધ્યમમાં સક્રિય હોય. શું કામ? કેમ કે એને એકે ભાગમાં નિષ્ક્રિયતા જોવા મળે નહીં, વિદેશી ડીએનએ ટુકડો એડ થતો નથી. જ્યારે પુનઃસંયોજિત ભાગ જે ભાગમાં એડ થાય એ ભાગ કેવો થઈ જાય? નિષ્ક્રિય. એ સિવાયનો જે ભાગ કેવો થાય? સક્રિય. સપોઝ ધારો કે એ ટુકડો તમે આમાં એડ કરી દો તો આ ભાગ નિષ્ક્રિય, આ ભાગ સક્રિય. હવે જે ઈચ્છિત ડીએનએ ટુકડો આમાં એડ કરી દો તો આ સક્રિય ને ઓલા નિષ્ક્રિય. મતલબ બંનેમાંથી એક જ માધ્યમમાં એ કેવા જોવા મળશે? સક્રિય. બીજા માધ્યમમાં સક્રિય જોવા નહીં મળે. ત્યાર પછી આપણે એનું શું કરશું? લેપન કરીને કોપી બનાવી નાખશું. કોપી બનાવીને માધ્યમ દાખલ કરશું ટેટ્રાસાયક્લિન. જે નિષ્ક્રિયવાળો ટેટ્રાસાયક્લિન ભાગ છે એ નષ્ટ થઈ જશે. એને અને આને બેને કમ્પેર કરો અને માર્કરથી જો કે આટલા આટલા ભાગની અંદર એ કોલોની બને છે. મતલબ શું? આટલા આટલા ભાગ આપણા પુનઃસંયોજિત ભાગ જોઈ શકીએ, બાકીના પુનઃસંયોજિત ભાગ નથી. ક્લિયર? હવે આ તો શું થઈ ગયું? લેપન કરવાનું. તો લેપન તો ઘણી જગ્યાએ કરવું પડે. રેડી? હવે આમ જોઈએ તો લેપન કરી અને કોપી કરવાની. હવે આનાથી એક નવી તકનીક કે જે નવી ટેકનોલોજી કહી શકીએ આપણે, આ તો ઓલ્ડ ટેકનોલોજી. નવી ટેકનોલોજીની અંદર શું છે કે એનું લેપન કરવામાં આવતું નથી. એની ઓળખ ડાયરેક્ટ એક રંગ સર્જક કે એમાં જે રંગમાં પરિવર્તન થાય એના આધારે નક્કી કરવામાં આવે. તો એનું થોડુંક ઉદાહરણ આપણે જોઈ કે જે કેમાં જોવા મળે આપણે જોઈ લઈએ. તો એના જે ઉદાહરણની અંદર તમને જે એનસીઆરટીની અંદર ક્લોનિંગ જગ્યા પછી એક આખો પેરેગ્રાફ આપેલો છે કે જેની અંદર એની માહિતી આપેલી છે. રેડી? આ જ લઈ લે આપણે, આવું લઈ લે. તો જેની અંદર તમને નામ નથી આપેલું કે કઈ ક્લોનિંગ જગ્યામાં જોવા મળે, પણ આપણે લઈ એક પ્લાઝ્મિડ આપેલો છે. અને એ જે પ્લાઝ્મિડ એટલે કયો હોય? પીયુસી. પીયુસી પ્લાઝ્મિડ યુનિવર્સિટી ઓફ, મને યાદ નથી, ભૂલી ગયું, પણ ટૂંકમાં આટલું છે. પ્લાઝ્મિક યુનિવર્સિટી ઓફ, યાદ આવે ત્યારે કહીશ તમને. રેડી? તો આ જે પીયુસીની અંદર આપેલું છે તમને કે જેની અંદર એ આખા આખો પેરેગ્રાફ આપેલો. રેડી? હવે આની અંદર એક સાઈડ અહીંયા આપેલી, જો યાદ આવી ગયું, પ્લાઝ્મિડ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા. પ્લાઝ્મિડ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા કે એની અંદર આજે સંશોધન કરવામાં આવ્યું. હવે આની અંદર એની જે સાઈડ
एम्फिसिलिन है, एम्फिसिलिन रेजिस्टेंस है। त्यार पछी आ बाजू एक भाग ले लिया फेको भाग, जेनी अंदर बीटा गैलेक्टोसाइडेस आले आवे, बीटा गैलेक्टोसाइडेस जे बीटा गैलेक्टोसाइड गैलेक्टोसाइडेस गैलेक्टोसाइडेस जे तमारे छठा चैप्टर ની અંદર પણ આવશે, જે લેક લેક ઓપેરન થિયરી તમે જોઈશો, જેની અંદર બીટા ગેલેક્ટોસાઇડેસ નો ઉપયોગ જોવા મળશે। હવે આ જે એક બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્પન્ન કરતો જીન છે કે જેમાંથી બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્સેચક એમાંથી ઉત્પન્ન થાય। હવે આ જે રંગસર્જક પદ્ધતિના આધારે આપણે જોઈ શકીએ કે એમાં છે કે નહીં, તો એની અંદર શું કરશું આપણે કે આ જે ભાગ લઈએ આપણે, હવે આ જે પ્લાઝ્મિડ લઈ લઈએ આપણે કે જે બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્પન્ન કરે, હવે એ જે પ્લાઝ્મિડને કોઈ એક ઉત્સેચકની મદદથી શું કરી નાખશું, કટ કરી નાખશું। તમારે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી કે આની અંદર કઈ કઈ સાઇટ આપેલી જોવા મળે, રેડી, ખાલી આટલું યાદ રાખશો બીટા ગેલેક્ટોસાઇડેસ। હવે આની અંદર આ જે ભાગ કે જ્યાં શું છે બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્પન્ન કરે, હવે આ કોઈ પણ એક ઉત્સેચક, ધારો કે સમજવા માટે ઇકો આર વન લઈ લે, તો ઇકો આર વન ઉત્સેચકની મદદથી કે જે તમારો જે આ ભાગ આપણે એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ થાય, બરોબર, તો ઇકો આર વન વડે તમારો જે વિદેશી ડીએનએ ટુકડો હોય એને પણ આપણે શું કરશું, કટ કરશું, અને ઇકો આર વન વડે કેને કટ કરશું, આપણા પ્લાઝ્મિડ, ક્યુ પ્લાઝ્મિડ, PUC પ્લાઝ્મિડને કટ કરશું। એને કટ કરી અને બેને શું કરી દઈશું, કમ્બાઈન કરી દઈશું, જોઈન્ટ કરી દઈશું। હવે આની અંદર આને ધારો કે જોઈન્ટ કરી દીધો આપણે, આટલા ભાગમાં એ શું થઈ ગયું, જોઈન્ટ થઈ ગયું। હવે જે ભાગ બીટા ગેલેક્ટોસાઇડેસ, બીટા ગેલેક્ટોસાઇડેસ જે ઉત્પન્ન કરતો ભાગ હતો, એની જગ્યાએ તમે કટ કરી અને તમારો જે ઈચ્છિત ડીએનએ એને શું કરી દીધો, દાખલ કરી દીધો। હવે જેવો તમારો ઈચ્છિત ડીએનએ દાખલ થઈ ગયો, તો આ જે સક્રિય ભાગ હતો એ કેવો બની ગયો, નિષ્ક્રિય, જેને નિવેશી નિષ્ક્રિય પણ કહી શકીએ, નિવેશી નિષ્ક્રિયતા, મતલબ શું થઈ ગયો, સાવ નિષ્ક્રિય થઈ ગયો। કેમ, વિદેશી ડીએનએ ટુકડો એમાં દાખલ થયો એટલે એ નિષ્ક્રિય થઈ ગયો। હવે દાખલ થયો કે નથી થયો, ઓની જેમ બે શક્યતા, જે આપણે વાત કરીએ પ્લાઝ્મિડ હોય, પ્લાઝ્મિડ એ ખુલ્લે તરત વિદેશી ડીએનએ ટુકડો દાખલ થાય તો એ પુનઃસંયોજિત, દાખલ નથી થયો તો એ બિન પુનઃસંયોજિત, તો અમુકમાં દાખલ થાય તો અમુકમાં દાખલ નથી થતું, તેની જે આ બે શક્યતા આપણે આમાં પણ જોઈ શકીએ। દાખલ થયું એને આપણે શું નામ આપ્યું હતું, પુનઃસંયોજિત, અને દાખલ નથી થયું એને આપણે શું કહ્યું, બિન પુનઃ સંયોજિત। હવે અગાઉની જેમ આની અંદર એનું લેપન કરવામાં આવતું નથી, આને શું કરવામાં આવે કે આ જે કોલોની હોય, હવે એ કોલોનીને ધારો કે બેક્ટેરિયાના માધ્યમની અંદર જ્યાં બે પ્રકારના પ્લાઝ્મિડ જોવા મળશે, આ બિન પુનઃસંયોજિત, પુનઃસંયોજિત, બે પ્રકારના પ્લાઝ્મિડ આની અંદર તમને જોવા મળશે। હવે આ જે માધ્યમની અંદર એક જેલ નાખવામાં આવે, એક્સ જેલ એની અંદર દાખલ કરવામાં આવે। હવે થઈશે શું કે જ્યારે આ જેલ દાખલ થઈ છે, તો આ જે બીટા ગેલેક્ટોસાઇડેસની આખી સાઇડ છે, બીટા ગેલેક્ટોસાઇડેસની જે સાઇડ છે, જગ્યા છે, એમાંથી ઉત્સેચક ઉત્પન્ન થઈ છે, જો એ સાઇડ કેવી હશે, સક્રિય હશે, તો આ જે સાઈડ આખી આખી એ કેવી છે, સક્રિય, આમાં કેવી છે, નિષ્ક્રિય, બિન પુનઃસંયોજિતમાં સક્રિય અને આમાં નિષ્ક્રિય। આ સક્રિય છે તો એ શું ઉત્પન્ન કરશે, ઉત્સેચક કયો, બીટા ગેલેક્ટોસાઇડ, એ શું કરશે, ઉત્પન્ન કરે, કેમ કે તમે આમાં વિદેશી ડીએનએ ટુકડો દાખલ કરી દીધો, હવે આ ઉત્પન્ન કરશે નહીં, સાઇડેસ
उत्पन्न करते नहीं। शू काम? केम के भाग निष्क्रिय रही गयो, निवेश निष्क्रिय था। और जेमा उत्पन्न थशे, हवे ई बीटा गैलेक्टोसाइडेस आमा तमे शू दाखल कर दीधो तो जेल, आखा मध्य में एक जेल दाखल कर दीधी। आ बीटा गैलेक्टोसाइडेस अने जेल उत्पन्न थशे उत्सेचक ई जेल साथे रिएक्शन करशे, अने जेल साथे रिएक्शन करशे एटले आ एक रंग देखाशे, भूरो रंग देखाड़शे। जेटलामां रंग उत्पन्न थाय आटलामां जे रंग उत्पन्न थयो तो समझी लेवानो आ भाग एटले केवो बनी गयो आपणो, बिन पुनः संयोजित। मतलब शू के एमांथी आ उत्सेचक सक्रिय छे एटले उत्पन्न थई अने जेल साथे रिएक्शन करीने एक रंग उत्पन्न करे। बीजी बाजू जोई के जेमां बीटा गैलेक्टोसाइडेस उत्पन्न थतो नथी, शू काम? विदेशी डीएनए टुकड़ो एमां दाखल थई गयो एटले ई भाग निष्क्रिय थई गयो। निष्क्रिय थई गयो एटले उत्सेचक उत्पन्न नहीं थाय। उत्सेचक उत्पन्न नहीं थाय तो जेल साथे कंई रिएक्शन थई छे नहीं। रिएक्शन न थाय तो कंई रंग जोवा मळशे नहीं। रंग उत्पन्न नथी थतो, रंग उत्पन्न नथी थतो मतलब समझी लेवानो ई भाग आपणो क्यो है? पुनः संयोजित भाग, जे आपणे अलग करी अने एनुं संवर्धन करी शकीए। तो आ रीते जे रंग सर्जकनो उपयोग करी अने आपणे जे बिन पुनःसंयोजित अने पुनःसंयोजित भागने अलग तारवी शकीए। तेडी जोई लईए आपणे पीओसी, जेनो फुल फॉर्म प्लाज्मिड यूनिवर्सिटी ऑफ बरी भूलाई गयो, याद कर लैजो। तो एनी अंदर एक साइड एम्पिसिलिन रेजिस्टन्स, बाकीनो एक आखेको भाग जे बीटा गैलेक्टोसाइडेस उत्सेचक उत्पन्न करते जे जनीन थई शके। हवे एनी अंदर आपणे जे विदेशी डीएनए टुकड़ो एड करी, विदेशी अर्थात तो इच्छित डीएनए, जे शब्द वापरो तमे, सपोज उदाहरण तरीके समझवा माटे लीधो इको आर वन, तो इको आर वन थी शू करशे? आने कापशो अने आने कट करशो। तो बे शक्यता थाय, एक में ई दाखल थई शकशे अने एक में ई दाखल थाय नहीं, जे छे पोतानी मूळ स्थितिमां। जेमां दाखल थई गयो तो ई भाग आखे आखो केवो बनी गयो? निष्क्रिय, जेने निवेशी निष्क्रियता कही सकी। मतलब ई निष्क्रिय थई गयो एटले बीटा गैलेक्टोसाइडेस उत्पन्न करशे नहीं। બાકીનો ભાગ કેવો થઈ ગયો? સક્રિય, શું કામ? વિદેશી ડીએનએ ટુકડો એડ નથી થયો તો સ્વાભાવિક બીટા ગેલેક્ટ્રોસાઇડેસ ઉત્પન્ન કરશે। હવે આનું કઈ લેપન નથી કરતા, પણ એને માધ્ય સંવર્ધન પેટ ડીશમાં રાખી અને ઉપરથી એક્સ જેલ દાખલ કરવામાં આવે। હવે એક્સ જેલ દાખલ કરશો આખે આખા માધ્યમમાં તો શું થઈ છે કે જ્યાં આ સાઇડ સક્રિય છે એમાંથી શું ઉત્પન્ન થઈ છે? બીટા ગેલેક્ટ્રોસાઇડેસ। હવે એ ઉત્પન્ન થઈ અને જેલ સાથે રિએક્શન કરશે, રિએક્શન કરશે એટલે ભૂરા રંગ જોવા મળશે અને એ કાયદેસર એક બ્લુ રંગ આજુબાજુ ઉત્પન્ન થઈ જશે। હવે જે રંગ ઉત્પન્ન થઈ ગયો મતલબ સમજી લ્યો કે એની અંદર આ સાઇડ સક્રિય છે, આ સાઇડ સક્રિય। સક્રિય ક્યારે હોય? જ્યારે વિદેશી ડીએનએ ટુકડો દાખલ ન થયો એટલે ભાગ કયો બની ગયો? બિન પુનઃસંયોજિત ભાગ। જેમાં દાખલ થઈ ગયો નિવેશી નિષ્ક્રિયતા, નિવેશ નિષ્ક્રિય થઈ ગયો, નિષ્ક્રિય થઈ ગયો તો ઉત્પન્ન નહીં થાય, ઉત્પન્ન નહીં થાય તો જે જેલ સાથે રિએક્શન નહીં કરે, રિએક્શન નહીં કરે તો રંગ નહીં બને, રંગ નહીં બને તો જે છે એમ જ રહેશે। ત્રીકીઓ ભાગ બિન પુનઃસંયોજિત ભાગ, તો આપણે બિન પુનઃસંયોજિત ભાગને પુનઃસંયોજિત ભાગને બિન પુનઃસંયોજિત ભાગથી આ રીતે અલગ કરી શકીએ। હવે આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું કે એનિમલ અને પ્લાન્ટની અંદર કે આ કઈ રીતે દાખલ કરવાનું